મિત્રો હવે આપણે પીએચ માપક્રમની સાંદ્રતા મેળવવા માટે જે સૂચક પદાર્થનો ઉપયોગ થાય છે એની આપણે વાત કરીશું તો પીએચ માપક્રમ માપવા માટે પીએચ પેપર જે આછા પીળા રંગનું હોય છે અને યુનિવર્સલ સૂચક જે દ્રાવણ સ્વરૂપે હોય છે જે ફિનોપથેલની જેમ જ કામ કરશે તો આ બંને પદાર્થો છે એ દ્રાવણના રંગ પરિવર્તન કરે છે જેના આધારે આપણે પીએચ કોઈપણ દ્રાવણની છે એ જાણી શકીએ તો અહીંયા મુખ્ય છ કલર જોવા મળે પીએચ માપક્રમ આપણે કીધું કે ઝીરોથી ચૌદ સુધી હોય છે તેમાં મુખ્ય છ કલર જોવા મળશે જેમાં પીએચ પેપર અથવા યુનિવર્સલ સૂચક છે એ અલગ અલગ દ્રાવણમાં અલગ અલગ રંગ છે દર્શાવશે શરૂઆતમાં એસિડની અંદર લાલ કલરથી જોવા મળે સૌથી વધારે સાંદ્રો હોય તો મધ્યમ સાંદ્રો હોય તો નારંગીક રંગથી જોવા મળશે ઓછું સાંદ્રો હોય એસિડનું દ્રાવણ તો પીળો રંગથી જોવા મળશે અને તટસ્થ દ્રાવણ હોય તો લીલો કલર છે આપણને જોવા મળશે એવી રીતે બેઝના દ્રાવણમાં સાતથી તમે ચૌદ તરફ જશો તો ઓછી સાંદ્રતા ધરાવતું બેઝનું દ્રાવણ છે એ વાદળી રંગ છે દર્શાવશે જ્યારે વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એ આછો જાંબલી અને ઘાટો જાંબલી રંગ છે દર્શાવશે તો અહીંયા રંગના આધારે આપણે પીએચનો માપક્રમ છે એ ઓળખી શકીએ અથવા મેળવી શકીએ તો અલગ અલગ દ્રાવણોમાં આ રીતે આપણે પીએચ માપક્રમ છે એ મેળવી શકીએ છીએ હવે આપણે જોઈએ પીએચ માપક્રમનું દૈનિક જીવનમાં મહત્વ આપણા શરીરની અંદર પીએચનું મૂલ્ય છે સાત થી સાત પોઈન્ટ આઠની આસપાસ હોય છે આ પીએચનું મૂલ્ય છે એ તટસ્થ હશે અથવા થોડુંક વધારે બેઝિક હશે એ માપક્રમમાં ફેરફાર થશે તો શરીરની જૈવરાસાયણિક પ્રક્રિયાઓને ખહેલ પહોંચશે જેના લીધે અલગ અલગ રોગો છે ઉત્પન્ન થશે તો શરીરની અંદર પણ પીએચનું મૂલ્ય છે જાળવવું જરૂરી છે એવી જ રીતે વરસાદી પાણી એની પીએચનું મૂલ્ય છે જ્યારે પાંચ પોઈન્ટ છ કરતાં ઘટી જાય તો ત્યારે એ પાણી છે એસિડિક તરીકે વર્તશે આપણે કીધું કે જેમ પીએચનું મૂલ્ય ઓછું તેમ તે દ્રાવણ છે એ એસિડિક બનશે માટીની જમીન એનો આધાર છે એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવા માટે છે ઉપયોગી છે તો માટીનું મૂલ્ય છે પીએચનું મૂલ્ય એ છ પોઈન્ટ આઠની આસપાસ છે હોય છે જો આટલું મૂલ્ય જળવાઈ રહી તો વનસ્પતિનો વૃદ્ધિ અથવા વિકાસ જે સારો થશે પણ એનું મૂલ્ય છે ઘટી જશે અથવા વધી જશે મતલબ કે એ જમીનમાં એસિડનું પ્રમાણ વધી જાય અથવા બેઝનું પ્રમાણ વધી જશે તો એ વનસ્પતિનો વિકાસ કે વૃદ્ધિ છે એ થશે નહીં અથવા તો ઓછી થશે તો માટીની અંદર પણ પીએચના રીતે ફેરફાર જોવા મળે છે એવી જ રીતે આપણા બોડીમાં તમે જ્યારે ખોરાક લ્યો છો ત્યારે એ ખોરાક સૌ પ્રથમ અન્નળી દ્વારા જઠરમાં આવે છે તો એ જઠરની અંદર ખોરાકનું પાચન કરવા માટે એને નાના ઘણા ઘટકોમાં રૂપાંતર કરવા માટે એસિડનો સ્ત્રાવ થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ એચસીએલ તો આ એચસીએલનું જે મૂલ્ય છે જઠર રસનું મૂલ્ય એનું મૂલ્ય છે એ બે પોઈન્ટ બે જેટલું હોય છે જે ખોરાકને છે એને પચાવવા માટેનું માધ્યમ છે તરીકેનું કામ કરશે હવે જ્યારે વધારે ખોરાક લેવાઈ જાય અથવા અપચો થઈ જાય તો ત્યારે એસિડનું પ્રમાણ પણ જઠરની અંદર વધશે તો જેના લીધે આપણને એસિડિટી થશે એટલે કે જઠરમાં અથવા પેટમાં આપણને દુખાવો થતો હોય એવું આપણને જોવા મળશે તો એ દુખાવો અથવા બળતરા કોના લીધે થાય છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જવાથી હવે એને તટસ્થ કરવા માટે એનો વિરુદ્ધ પદાર્થ છે આપણે એન્ટાસિડ વાપરવો પડે જેને આપણે બેઝ પદાર્થ તરીકે છે ઓળખીએ છીએ તો એવા એન્ટાસિડ પદાર્થ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા એમજી ઓ એચ છે ઉપયોગ કરવો પડે કે જે એસિડના વિરોધી પદાર્થ તરીકે કામ કરશે અને જે એસિડનું પ્રમાણ વધી ગયું છે સાંદ્રતા એને ઘટાડી નાખવાનું કામ કરશે તો એસિડિટીમાં રાહત મેળવવા માટે આ રીતે મિલ્કોફ મેગ્નેશિયા એન્ટાસિડ ઔષધો છે વપરાય છે તો જઠ્ઠરમાં આપણે પીએચનું મહત્ત્વ જોયું એવી જ રીતે મુખની અંદર જ્યારે ખોરાક તમે લ્યો છો ત્યારે દાંતના વચ્ચેના ભાગમાં એના કણ છે જતા રહે છે તો એ કણ છે એ બેક્ટેરિયાના લીધે એને પાચન કરવા માટે એસિડનો સ્ત્રાવ થાય એ એસિડનો સ્ત્રાવ થશે એટલે મુખની અંદર પીએચનું મૂલ્ય છે એ પાંચ પોઈન્ટ પાંચ કરતાં છે ઘટી જશે તો એનું મૂલ્ય ઘટી જવાથી મોઢાની અંદર પણ એસિડિકનું પ્રમાણ છે જોવા મળશે તો તેને તટસ્થ કરવા માટે આપણે કોલગેટ બ્રશનો છે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે સવારે અને સાંજે જમી લીધા બાદ તરત જ બ્રશ કરવું જોઈએ જો એ તરત બ્રશ કરવામાં ન આવે તો મુખની અંદર રહેલા એસિડના કારણે દાંતની ઉપર કેલ્શિયમ ફોસ્ફેટનું એક સ્તર આવેલું હોય છે એ કેલ્શિયમના ફોસ્ફેટનું જે સ્તર છે એ ધીમે ધીમે ત્યાંથી દૂર થતું જશે અને દાંતમાં સડો લાગવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે તો એસિડના કારણે આ દાંત સડવાની પ્રક્રિયા થાય છે તો મુખની અંદર પણ એસિડનું પ્રમાણ વધવું જોઈએ નહીં હવે એવી જ રીતે મધમાખી જ્યારે આપણને ડંખ કરે છે તો એ ડંખ કરે છે ત્યારે આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ કરી દે છે જેને આપણે મિથેનોઈક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ હવે એક જ ધારો આપણને એસિડ દાખલ કરી દઈ એટલે એ ભાગમાં સોજો આવી જાય છે અને બળતરા થાય છે તો એસિડની અસરના કારણે છે એ ભાગ ઉપર આપણને સોજો જોવા મળે છે તો આ રીતે આપણે પીએચ છે એનું આપણે જીવનમાં અલગ અલગ રીતે મહત્ત્વ છે જોવા મળે છે નમસ્કાર